નમસ્તે મિત્રો, આજે હું આપની સાથે ફરાળી મેસૂરની રેસીપી શેર કરવા જઈ રહી છું, જે બનાવવો ખૂબ જ આસાન છે અને માત્ર 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સમાં બને છે, જે આપણા ઘરમાં જ હોય છે. તો ચાલો જોઈએ મેસૂપ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ. મેસૂપ બનાવવા માટે આપણે જોઈશે 1/2 કપ દૂધ મલાઈ, 1/2 કપ સૂકું ટોપરું, ઝીણું ખમણેલું, 1/2 કપ ખાંડ અને થોડા ડ્રાય ફ્રૂટ્સ ગાર્નિશિંગ માટે. ફરાળી મેસૂપ બનાવવા માટે આપણે જે કડાઈ યુઝ કરીએ તે હેવી બોટમવાળી યુઝ કરીશું. સૌ પ્રથમ કડાઈમાં દૂધ મલાઈ નાખીએ, સાથે જ ટોપરું અને ખાંડ પણ નાખી દઈએ. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. સ્ટવની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. કન્ટિન્યુઅસલી હલાવતા જ રહીશું. આ એક ઇઝી અને ફાસ્ટ બનતી ટેસ્ટી અને હેલ્ધી સ્વીટ છે, બધાને ખૂબ જ પસંદ આવશે. જ્યાં સુધી મલાઈમાં રહેલું બધું જ ઘી છૂટું પડી જાય અને કલર લાઇટ ચેન્જ થાય ત્યાં સુધી હલાવતા જ રહેવાનું છે. આપણે મેસૂપને ઢાળવા માટે એક પ્લેટને ઓઇલથી ગ્રીઝિંગ કરી લઈએ. હવે આપણને થોડું ઘી છૂટું પડતું દેખાય છે અને કલર પણ હલકો બ્રાઉનિશ થયેલો દેખાય છે. પ્લેટમાં આપણે મેસૂરને ઢાળી લઈએ. નાનકડા ક્યુબ્સ બનાવીએ. ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈએ. મિત્રો, તો આ આપણો ફરાળી મેસૂપ તૈયાર છે. આજે જ બનાવો અને સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરો. મિત્રો, જો આપને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી આપ મારા નવા નવા બધા જ વિડીયો જોઈ શકો. થેન્ક યુ.